नमस्कार, खबर से .com पर हूँ राजेश शाह। दर्शक मित्रों, डॉक्टरों ने भगवान तरीके मानवामां आवे छे, लोको एमनी पूजा करे छे, परंतु केटलाक एवा डॉक्टरों पैसानी लालचमां आवीने खोटा काम करी बेसे छे। अमदावादनो एक गईकालनो किस्सो तमारे जाणवा जेवो छे के कोरोनाना समयगाळामां राज्य सरकारे कोरोनानी सारवारनी फी नक्की करी छे, परंतु अमदावादना एक लोभी डॉक्टरे कोरोनाना एक दर्दी पासेथी 19.5 लाख रुपयानुं बिल वसूल कर्युं। आ वात गुजरात मेडिकल काउंसिल सुधी पहोंची अने काउंसिले तपास करी तो एमां डॉक्टरनी भूल सामे आवी अने काउंसिले आ डॉक्टरने 3 वर्ष માટે સસ્પેન્ડ કર્યા, તેમનું રજિસ્ટ્રેશન 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યું। ડૉક્ટરનું નામ છે વિપુલ પટેલ। મેડિકલ કાઉન્સિલને એવી ફરિયાદ મળી હતી કે આ ડૉક્ટર કોરોનાના દર્દીઓ પાસેથી વધારે ફી લે છે, તો કાઉન્સિલે જ્યારે તપાસ કરી ત્યારે એ વાત તો સામે આવી જ, પરંતુ એ વાત પણ સામે આવી કે આ ડૉક્ટર ખોટા દસ્તાવેજો બનાવીને ફી વસૂલતો હતો અને દર્દીઓને બિનજરૂરી ખોટી ખોટી દવાઓ પણ લખી આપતો હતો। હવે આ ઘટનામાં અમે થોડીક એવી તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે ડૉક્ટરોની સામે જો મેડિકોલોજી એટલે મેડિકો લીગલની જો કોઈ ફરિયાદ હોય તો એમાં મેડિકલ કાઉન્સિલ સામેલ હોય છે, એમાં પોલીસ ડાયરેક્ટ કાર્યવાહી નથી કરી શકતી। પરંતુ જો બીજું કોઈ ક્રાઇમ હોય, કંઈ મર્ડર કે રેપ કે એવી કોઈ ઘટના હોય, તો એમાં પોલીસ ડાયરેક્ટ એક્શન લઈ શકે છે। પરંતુ દર્દીઓ ફરિયાદ કરે ડૉક્ટર વિશે તો એ બાબતે પોલીસ કાર્યવાહી નથી કરી શકતી, પરંતુ એની મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ કરવાની હોય છે અને મેડિકલ કાઉન્સિલ પછી એ ફરિયાદને આધારે પૂરી તપાસ કરી અને દસ્તાવેજો ભેગા કરી અને પછી લાગતા વળગતા તબીબ સામે એક્શન લેતા હોય છે। એ જ પ્રમાણે ગુજરાત મેડિકલ કાઉન્સિલે વિપુલ પટેલ સામે આકરા પગલાં લીધા છે અને એ વાતની સાબિતી આપી છે કે જો કોરોના કાળની અંદર તમે સરકારે નક્કી કરેલી ફી કરતાં વધારે રકમ વસૂલશો તો તમારી બીજા ડૉક્ટરો સામે પણ પગલાં લેવામાં આવશે। એક ડૉક્ટરે અમને એમ પણ કહ્યું કે આર્મીમાં પણ એવા નિયમો હોય છે કે આર્મીનો કોઈ અધિકારી કે આર્મીનો જવાન કોઈ ફોલ્ટમાં આવે તો સીધું કોઈ એની સામે કાર્યવાહી નથી થતી, પરંતુ આર્મીના નિયમો મુજબ, આર્મીની જ્યુડિશિયરી મુજબ એની સામે પગલાં લેવાય છે। થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો, અમે તમને આવી બધી વિગતો સાથે મળતા રહેશું। થેન્ક યુ વેરી મચ।